सारवार विषे जागृति फैलावा माटे दर वर्षे 4 फेब्रुआरी विश्वभर में विश्व कैंसर दिवस की उजवणी करवामां आवे छे। कैंसर भयजनक रोग छे, परंतु डॉक्टर ना योग्य निदान अने सारवार तथा दर्दियोंना लड़ायक वृत्ति थी तेने हरावी शकाय छे। आवा घणा किस्साओने खरेखर कैंसर मेडिकल तरीके ओळखवामां आवे छे। जे लोको माटे लड़ाईमां जीते छे तेओ कैंसर विजेता कहेवाय छे। आवा 200 विजेताओए आजे विश्व कैंसर दिवसे नरोडा सेल्बी होस्पिटलमां डॉक्टरो साथे तेमनी जीतनी उजवणी करी अने तेओ ए कैंसरने केवी रीते हरावे ते विशे जाणकारी आपी हती। तो सेल्बीना कैंसर विभागना हेड डॉक्टर भावेश पारेखे जणाव्युं हतुं के 5 वर्षमां 1,00,000 दर्दीओने कैंसरे मात आपी छे। सौथी वधु कैंसरनी वात आवे त्यारे पुरुषोमां मोઢાનું કેન્સર થાય છે। યુવાનોને તેમને કોઈ પણ જાતના વ્યસનથી બચવું જોઈએ, તો બીજી તરફ મહિલાઓમાં સ્તનના કેન્સરના કિસ્સા વધુ જોવા મળતા હોય છે। ડરને કારણે અનેક લોકો સારવાર માટે ન આવતા હોવાનું ડોક્ટર્સે જણાવતા કહ્યું કે કોઈ ડર વગર શરૂઆતના તબક્કામાં જો ડોક્ટરોનો સંપર્ક કરીશું તો સરળતાથી કેન્સરથી બચી શકાય છે। સરના જે સર્વાઈવર છે, કેન્સરને જેને માત આપી ચૂક્યા છે, કેન્સરને હરાવી ચૂક્યા છે, એવા દર્દીઓનું એક ડોક્ટર અને દર્દીઓનું એક સંમેલન યોજ્યું છે કે જેમાં દર્દીઓ પોતે એમના અનુભવો અથવા એમની સાથે થયેલા આ કેન્સરના રોગ વિશેની માહિતી, ખાસ કરીને હેલ્થ ચેકઅપ કેમ કરાવવું, ક્યારે ચોથા સ્ટેજનું હોય તો પણ ડરવું નહીં, અને જો સાચી ટ્રીટમેન્ટ દેશી દવા ના કરી અને સાચી ટ્રીટમેન્ટ સાચી હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટ જોડે લઈએ તો ખરેખર આ કેન્સર મટી શકે છે। રેડિયેશન અને કીમોથેરાપી બંને લીધા છે અને મને એટલું સરસ રિઝલ્ટ મળ્યું છે 3 જ મહિનામાં, અને મારા વાળ પણ નથી ગયા એના એ પ્રોબ્લેમ મતલબ ટ્રીટમેન્ટ જે લીધી છે એનાથી। અને ડોક્ટર સરના તો બહુ જ હિંમત મને આપી હતી કે આ પ્રોબ્લેમ જરૂર તમારે સોલ્વ થઈ જશે અને એકદમ રિઝલ્ટ બી બહુ સારા મળશે તમને, અને એમાંથી તમે જે ફાઇટ કરીને બહાર નીકળીશો તો જલ્દી તમે બહાર નીકળી શક્યો। એ રીતે હું પણ એ જ કહું છું કે કેન્સર એ કેન્સર નથી, એમાંથી ફાઇટ કરીને જો તમે બહાર જલ્દી નીકળી શકો છો। 2020માં બ્રેસ્ટ કેન્સર અને બોન કેન્સર બંને એક સાથે થયું હતું અને મને ચોથા સ્ટેજનું કેન્સર હતું। હું ભાવેશ સરની ટીમમાં ડોક્ટર મુંજાલ સરની ટ્રીટમેન્ટમાં કીમોથેરાપી, ડોક્ટર નિશાન સરની મને સર્જરી કરી છે બ્રેસ્ટની, અને મને રેડિયેશન બી લીધેલું છે, એનાથી મને 2 વર્ષમાં ચોથા સ્ટેજના કેન્સરમાં હું બધાની સામે આવી રીતે ઊભી છું સર। એની માટે હું ભાવેશ સરની ટીમ માટે ખૂબ ખૂબ આભાર કે મને જે આ કેન્સર જેવા રોગમાંથી નિદાન મને મળ્યું છે। આ સાથે સમાચારમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।